હવે જેનું ઘરે હાલે છે બેહો બે હો બધા ભાઈ નીકળી ગયા ઘઉ્યા કાંકરા વીણાઈ ગયા આજ આનંદ આજ ઉસરંગ આજ સલુણો સ્નેહ સાવલિયા પરિવારના આંગણે કંચન વર્ષ્યા મેં માફ કરજ્યો ભાઈ જીતુદાનભાઈ ભાઈ ગઢવી બેન ઉઋષિબેન રાદડિયા અને રણજીભાઈ વાઘ આ એના કાયદેસર કલાકાર હતા અને હું આવી પીડ્યો છું કારણ કે પટેલના છોકરાને કલાકાર થાવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલેડિયાબાને ગોંખલું મૂકવા જેવું છે મારા બાપાએ હાથ વર્ષ મોજડી ગાય તે એ ઉધર લુ લઈ ગયા હજી હપ્તા બાકી છે એટલે રણજીતભાઈ વાંક આપણું લોકસાહિત્યનું ગૌરવ છે એક વાર જોરદાર તાળીઓથી આપણે લઈએ અને બેન ઉર્ષિબહેન વિશે હું શું કહું કે તમારો અમદાવાદનું તો ગૌરવ છે જ પણ એટલો સૂર ને એને કેળવો છે સાહેબ કે ખોટા વખાણ નહીં કરવું પણ ઉર્વશીબેન આપણું પટેલ સભાનું ગૌરવ છે એકવાર જોરદાર તાળી છે એને ગૌરવથી વધાઈ લેવી અને જેતુદાનભાઈ ગઢવી મારા ખાસ પરમ સ્નેહી અને કાળજા કેરો ગટકો જે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયો એવા બાપુ એમના પુત્ર એવા જીતુદાલભાઈ ગઢવીને જોરદાર તાળીઓથી વધાઈ લ્યો અને માફ કરજો અમારે ભાઈ મુકેશભાઈ અમારા કુમાર ગોગુ કાંઈ ગયા અને વિપુલભાઈ રાદડિયા મારો પોગ્રામ અત્યારે આપણો સરદાર ધામ જે બને છે એમાં અત્યારે પ્રોગ્રામ હતો અને સૈનિકો માટે એક ને તેવી લાખ રૂપિયા આપણે અત્યારે હાથ ગયા કે આ કર્યા આપણા સમાજે અને પછી મહેસાણા હતો મને કે ઘડી કાંઈ હાજરી આપો પછી મને નામ આપ્યા કલાકારનો મેં તૈય કલાકાર આપણા ઘરના છે એટલે હું આવું નકર આમાં નિમંત્રણ વિને આવવું કારણ કે એક ગામમાં મેં બહુ પ્રોગ્રામ જમાવ્યો એટલા માટે જમાવ્યો કે અમને બીજી વાર બોલાવે એટલે મેં બહુ પ્રોગ્રામ સામ્યો પછી સરપંચ ઉભા થાય કે જો ગામનો સહકાર આવો હશે તો આના રીંગણા આવે એવા કલાકાર આપણે લાવશું એટલે અમારો સમય અને અમદાવાદ જેટલું સુખી કોઈ શહેર નથી બપોર દોઢ થી શહેર તો કૂતરું હોય જાય અને સાવલિયા પરિવાર એવો ગૌરવંતો પરિવાર અને ઘણા કથામાં એવું લખે કંકોત્રીમાં કે પિતરોના મોક્ષાર્થે કથા પણ સાહેબ હું એટલું માનું છું કે જેના પિતૃને મોક્ષ મળી ગયો હોય ને એના પરિવારને વિચાર આવ્યા હોય કથા બહેરવાનો અને આવું સરસ આયોજન અને હું માત્ર દાંત કઢાવીશ કારણ કે હવે જેનો ઘરે હાલે છે બધા બેઠા ને ઘણા બેઠા એક જગ્યાએ ગયો બે જણા બેઠેલા મેં તમને એટલી બધી મજા આવી કે મંડપવાળા સેવી સાવલિયા પરિવારના રાદડીયા પરિવાર એવો પરિવાર છે કે એની પાસે હોદો હોય રાદડીયા એટલે ક્યાંક હોદો હોય ને સાવલિયા એટલે ક્યાંક જમીનો પોપડો રાખ્યો જ હોય અને આપણો આ નાગજી બાપા પરિવાર મેં ઘણા હું ત્યાં દસ પંદર પ્રોગ્રામ અને મારા ઝાઝા પ્રોગ્રામ લગ્નના આગલા દિવસે હોય કેમ કે જાહેર પ્રોગ્રામ હું બહુ ઓછો જાહેર પ્રોગ્રામમાં પબ્લિક બહુ હોય માણસો ન હોય અને લગ્નના આગલા દિવસે મારા પ્રોગ્રામ હોય લગર ભારતમાં સુખીમ સુખી માણક કોણ છે ઇન્ડિયામાં સુખીમ સુખી કોણ કહેવાય જોડે ના બુટ હોય શર્ટ હોય ગળામાં ચેન હોય ગાડી હોય બોમ્બે એમ્યુલી માં લોનાવાલામાં સહારા સિટીમાં તમારો સો કરોડ રૂપિયાનો ફ્લેટ હોય તમારી બાજુ ધીરુબા માણી રહેતા હોય અને ધીરુબા માણ ના ઘરના બેન આપણા ઘરે બહેન એમ કે આને સુખી કહેવાય હું તમને એક બેંક બેંકમાં ગયો બેંકમાં કે લગ્ન ની છોકરા લઈ જાય મને ભાઈ અમારા હોટલ નું નામ હું ભૂલી દઉં કુમાર કઈ ગયા મુકેશભાઈ ડાયનેસ્ટિક હોટલ મને અત્યારે જમવા લાવ્યા હતા એમ જમતા હતા ને ચર્ચા થઈ કે સરસ મજાની કથા છે મેં ભાઈ આપણે નિમંત્રણ વિના ન જવાય તો કે ના આપણું જ ગ્રુપ છે મને કે ઘડીક આપણે એટલે એમ માત્ર સાંભળવા જ આવ્યા હતા રણજીતભાઈ ને જીતુદનભાઈ બેન ઉર્ષિબેન ને કારણ કે જે પરમ દિવસ અમારો ત્રેવીસ તારીખે જબરદસ્ત સુરતમાં મારો ઉર્વશી બેનનો કાર્યક્રમ છે મુસ્કાન પરિવાર દ્વારા અને એમ પમદે તો હારે છે ને એમ અવારનવાર હારે જ હોય બી આ કલાકાર ને બધા આ શું છે હમણાં હું બીમાર પડ્યો ડોક્ટર ભાઈ કહ્યું બીમાર પડ્યો મને કે ઘરનું ખાધું છે હા એ બહાર જ રખડવી છે એટલે દાંત કાઢજ્યો અને હું આ કાંઈથી બોલું નહીં દાંત કાઢીને એને ડિલેટ કરી નાખવાનું સાહિત્ય સંતવાણી ભજન જીતુદાનભાઈ જે સાહિત્યની વાત કરી ને એ સાંભળવા જેવી છે રણજીતભાઈ જે સાહિત્યની વાત કરીએ સાંભળવા જેવી બેનો જે લોકગીતો સાંભળે એ સાંભળવા જેવા છે તમે વિચાર કરો શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ અઢીસો અઢીસો કરોડમાં બને છે અને અમદાવાદની એક ટોકીઝમાં અઠવાડિયું નથી ચાલતા અને લોક ડાયરા હિતરે હિતરે હાલે છે આમાં કંઈ ગઈ છે ત્યે ને આમાં આપણા ભાતીગળ ગીતો છે આમાં લોકગીતો છે તમે ભલે પીઝા બર્ગર ખાઓ હમણાં મને અઢી મહિના અમેરિકા પટેલે રોક્યો અને પટેલ સમાર ભય દેશે ચંદ્ર ઉપર પ્લોટ પડશે તો પેલો પટેલ રાખશે ભલે બાલમણ બોસ મારશે ભાઈ રાખશે ખરો તમને અમેરિકા મને અઢી મહિના રોક્યો હમણાં આજે આવ્યા હતા અલપેતભાઈ પૂછો બધાને હમણાં સરદાર ધાનમાં પ્રોગ્રામ હતો અઢી મહિના મને રોક્યો ત્યાં કોઈને ટાઈમ જ નથી અડધો અડધું જ બોલે કોક કે બોલો બાર વાગે મને કે સુખદેવ જમી લેશું મેં જમી લઈશું મને કે કોક સાથે ફાવશે મેં તો આપણું રાંધેલું કોક કરે હું કામ ખાવું અને અત્યારે તમને અમદાવાદ વાળા દાંત કઢાવે એટલે વિશ્વ બેંક માં લોન લેવે છે એટલું અઘરું થયું અને અમદાવાદ એમાં નિકોલ દાંત કાઢે એટલે આખું વિશ્વ દાંત કાઢે હમણાં અમારા ગામમાં ભૂવો ધૂણતો તો એ કે માઘ માઘ હું જોઈશ ઓલે કે એના મત આપણને બોલો આમાં ઝોક્સ મૂળ અઢીસો છે અને કલાકાર એક હજાર છે પણ ઉગે છે પણ વેગડામાં એની મેળા ખીલે એ લોકગીત છે લોકગીતની મજા છે બહેનો ની સંખ્યા ઓછી છે કારણ કે બહેનો સપ્તાહમાં માં છે જોજો ડાયરામાં ભાઈઓની સંખ્યા વધારી છે કથામાં બહેનોની સંખ્યા વધારી છે કે એજ્યુકેશનની દ્રષ્ટિએ ફર્સ્ટ નંબર જો કોઈ બહેનો આવતો હોય આખા ગુજરાતમાં દર મહિને મારો ટિકિટ શો થાય છે એજ્યુકેશનની દ્રષ્ટિએ મેં નિર્ણય કર્યો કે ફર્સ્ટ નંબર જો કોઈ બહેનો આવતો વડોદરાના બહેનો ના આવે એ જેમ બને એમ ફેમિલી લાઈફ જીવે છે બીજો નંબર આણંદ નડિયાદ દિસા પાલનપુર ભાવનગર રાજકોટ એના બેનું એજ્યુકેશન બહુ છે હાવ જો એજ્યુકેશન આખા ગુજરાતમાં ઘટતું હોય તો સુરતમાં એમાં વરાસામાં યોગી શોંકના પોપડામાં કથા બેઠી લીધી એ ખરગા હાડલા પહેલી ઉભીયા નથી હવે બહેનો કથામાં જાય સત્સંગમાં જાય એને અમે અમને કોઈ વાંધો નથી પણ બહેનોને આખા વર્ષમાં એકવાર ભાગવત કથા સંભળાય આખા દિવસમાં એક કલાક સત્સંગમાં જવાય કારણ કે સુધરવા માટે વારા પ્રયત્નો ન કરાય એટલે બહેનોને ખબર જ નથી કે અત્યારે આદમી કેમ રોહડો આંકે છે સરકારના અત્યારે બે કાર્યક્રમ શરત ચાલે છે એક બેટી બચાવ અભિયાન બીજું મા બાપને ભૂલશો નહીં બેટી બચાવ વીજ પડે બીજું મા બાપને ભૂલશો નહીં મા બાપને હાં તો વાજ પડે પણ આદમી બરાબર કેમ રોહડો આંકે છે એનું મન જાણે એટલે બેનો સુરતના બહેનોને મેં કીધું હવે ત્રીજો પ્રોગ્રામ શરૂ કરો પતિ બચાવ અભિયાન ધણી ધણી ધ્યાન રાખ્યા કરો એટલે બેનો કથામાં જાય સત્સંગમાં એનો વાંધો નહીં પણ સુરતના બહેનોને મેં કીધું કે કદાચ તમે સત્સંગમાં ન જાઓ કથામાં ન જાવ ત્રણ મહિના અખતરો કરો કારણ કે તારે જીએસટી અને નોટબંધી આવી પછી આદમી એટલા ટેન્શનમાં રખડે છે કે જેના માથામાં વીક પહેરે છે એને એને વાળ ધોળો થવા મીડે એટલે બેનોને મેં કીધું ત્રણ મહિના ખેલી અખતરો કરો ત્રણ મહિના ભલે કથામાં ન જાઓ સત્સંગમાં ન જાવ ત્રણ મહિના અખતરો કરો કે તમારો ત્રણેય હીરાના ધંધેથી હીરાના કારખાને થી જમીન ના ધંધે થી ફેક્ટરી થાય કયો બાકી